હું પુષ્પા ગોસ્વામી, ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પાલક ગાંઠિયાનું શાક. તો પાલક ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું. પાલક ગાંઠિયાનું શાક બનાવવા માટે એક બાઉલ પાલક લીધી છે ને એક બાઉલ ગાંઠિયા લીધા છે. અકણી આવે ને ભાઠાની એ, ને આમાં તમે મૂરા ગાંઠિયા પણ ઉપયોગ કરી શકો. આપણે પહેલાં તેલ લઈશું, 3-4 ચમચી તેલ લેવાનું. થોડીક એમાં આપણે રાઈ નાખશું, એક ચપટી જીરું. ચપટી આપણે એમ નાખશું. એક ચમચી આપણે આદું અને લસણ નાખશું. આવું અધકચરું વાટીને નાખવાનું. થોડોક એનો કલર ચેન્જ થઈ જાય પછી એમાં આપણે પાલક નાખી દઈશું. હવે એમાં 1/2 ચમચી આપણે હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર. ટેસ્ટ મુજબ મીઠું લઈશ. ને 1/2 ચમચી આપણે લાલ મરચું નાખશું. હવે એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. પાણી એટલું ઉકળી જાય તે પછી એમાં આપણે 1 ગ્લાસ છાશ નાખશું. છાશ થોડીક ખાટી હોવી જોઈએ. છાશ ઉકરે ને ત્યાં સુધી આમ સતત હલાવતું રહેવાનું, નકર છાશ આપણી ફાટી જાય. એટલે આવી રીતે હલાવતું જવાનું. છાશ આપણી ઉકરી ગઈ છે, હવે એમાં આપણે ગાંઠિયા નાખી દઈશું. એક બાઉલ આપણે ગાંઠિયા લીધા છે. પછી એમાં તમારે વધઘટ કરી શકો, એવું નહીં કે એક જ બાઉલ લેવાનો. થોડાક આપણે ચડવા દઈશું. ચડવા દઈએ પણ છાશ નાખેલી છે, આમ હલાવતું તો રહેવાનું છે. એમ હવે આપણું શાક તૈયાર થઈ ગયું. આપણે ગેસને બંધ કરી દઈશું. એટલો રસો રાખવાનો, જો તમારે રસો ન જોતો હોય તો તમારે હજી હલાવતું રહેવાનું.
ને આ ગાંઠિયા થોડાક પલળશે ને એટલે રસો હજી ચૂસાઈ જશે, એટલે પછી આપણે જેટલો જોતો એટલો માપનો રહીએ. આ રસાવાળું સારું લાગે. ગેસને બંધ કરી દઈશ. ઉપરથી આપણે થોડાક ધાણા નાખી દીધા. આ ખીચડી બાજરીના રોટલા સાથે બહુ મસ્ત લાગ્યા શાક. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણું ગાંઠિયા પાલક. તૈયાર છે આપણું ગાંઠિયા પાલકનું શાક. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે.